નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સરકારની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વંદે ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ ડૉક્ટર કિન્નરી ગુપ્તા છે અને હું ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગમાં અને હૃદય વિભાગમાં મારી ફરજ બજાવું છું આજનો આપણો વિષય છે મારું સ્વાસ્થ્ય હૃદય શારીરિક સ્વાસ્થ્ય એ આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત છે અને તેમાં પણ આપણું હૃદય હૃદય આપણા શરીરનું એવું એકમાત્ર અવયવ છે જેને આપણે સાંભળી અને અનુભવી શકીએ છીએ તેની સાથે આપણી બધી જ લાગણીઓ જોડાયેલી છે તેના લીધે જ આપણે એકબીજા સાથે સંકળાયેલા છીએ જ્યારે આપણે માતાના ગર્ભમાં આવીએ છીએ ત્યારે જ્યારે ધબકારા ચાલુ થાય છે હૃદય ચાલુ થાય છે ત્યારે આપણા જીવનની શરૂઆત થાય છે અને જ્યારે હૃદય બંધ થાય છે ત્યારે આપણું જીવન પૂર્ણ થાય છે તો કુદરતે આપણને આ જે સરસ મજાનું હૃદય આપ્યું છે તો તેને સંભાળ રાખવાની જવાબદારી પણ આપણી જ બની રહે છે તો આ જ દિશામાં આગળ વધવા માટેની એક પહેલ છે અને તેની માટે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે આપણે જોઈશું આજના આ કાર્યક્રમમાં જે આપણા ઉદ્દેશ્યો છે એમાં આપણે સૌ પ્રથમ સમજીશું કે સ્વ સહાય એટલે કે સ્વ સેવા શું છે ત્યારબાદ આપણા વિશ્વ સ્તરે અને આપણા ભારત દેશમાં હૃદયરોગો વિશેની જે સમસ્યા છે તેને સમજીશું હૃદયનું થોડું શરીર વિજ્ઞાન જોઈશું અને હૃદયના રોગો કયા કયા પ્રકારના છે હાર્ટ એટેક એટલે કે હૃદયનો હુમલો શું છે એથ્રોસ્ક્લેરોસિસ નામની જે પ્રક્રિયા છે તે શું છે અને તે હૃદયરોગ માટે કેવી રીતે કારણભૂત થાય છે તે સમજીશું હૃદયરોગના જોખમવાળા પરિબળો હૃદયરોગના નિવારણ કેવી રીતે કરી શકાશે અને હૃદયરોગ વિશે આપણા સમાજમાં અમુક મિથ્યો હોય છે તો તેનું પુષ્ટિકરણ કરીશું તો ચાલો આપણે જાણીએ આપણા હૃદયને અને હૃદયના રોગોને એની શરૂઆત મને સ્વસહાયથી કરવાનું મન થશે આના બહુ ઊંડાણમાં ન જતાં હું તમને એક વાસ્તુ કહી શકું કે તમને તમારાથી વધુ સારી રીતે કોઈ જાણી શકતું નથી તમારી માટે કોઈ ખાઈ શકતું નથી કે તમારી માટે કોઈ દવા પણ લઈ શકતું નથી તમારી માટે કોઈ વજન નહીં ઘટાડી શકે તમારી માટે કોઈ ખરાબ ટેવો નહીં રોકી શકે અને કોઈ તમારી માટે સારી ટેવોને વિકસાવી નહીં શકે આપણે જ્યારે ધૂમ્રપાન કરતા હોઈએ અને જો આપણે એ ટેવને બંધ કરીએ તો તેનાથી આપણને તો ફાયદો થશે જ પણ સાથે આજુબાજુના લોકોને પણ એના ધુમાડાથી થતું નુકસાન આપણે અટકાવી શકીશું હવે આપણે અહીંયા જોઈએ કે બે હજાર ઓગણીસમાં માં વિશ્વ સ્તરે સૌથી વધારે મૃત્યુ થવાનું જે કારણ હતું ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ એટલે જ્યારે હૃદયને પૂરતું લોહી નથી મળતું અને હૃદયરોગના જે હુમલા છે તેના લીધે વિશ્વમાં સૌથી વધારે મૃત્યુ થયા હતા વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ બે હજાર ઓગણીસ માં અંદાજીત પોણા બે કરોડ લોકોનું મૃત્યુ માત્ર હૃદયરોગ સંબંધિત હતું અને તેમાં પણ પંચ્યાસી ટકા લોકોનું જે મૃત્યુ થયું હતું તે હાર્ટ એટેક એટલે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકના કારણે થયું હતું હવે આપણા દેશમાં આની શું પરિસ્થિતિ છે તો ભારતમાં દર તેત્રીસ સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ હાર્ટ એટેકથી થાય છે અને ચારમાંથી એકનું મૃત્યુ હાર્ટ એટેકથી થતું હોય છે વળી છેલ્લા પાંચ વર્ષમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુમાં ત્રેપન ટકાનો ધરખમ વધારો જોવા મળ્યો છે આપણા દેશમાં નિષ્ણાતોની ભારે અછત છે આપણી જનસંખ્યા મુજબ અઠ્યાસી હજાર હૃદયના ડોક્ટરોની જરૂરિયાત છે તેની સામે આપણા દેશમાં માત્ર ચાર હજાર કાર્ડિયોલોજીસ્ટ છે અને તે પણ મોટા શહેરોમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે ધીરે ધીરે આપણો દેશ વિશ્વમાં હૃદયરોગની રાજધાની બનવા તરફ જઈ રહ્યો છે તો આવી સ્થિતિ કેમ આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે હૃદયરોગનું જે સૌથી મહત્ત્વનું કારણ છે કે તેની માટે કોઈ એક પરિબળ જવાબદાર નથી તે આપણે આજના કાર્યક્રમમાં જોઈશું કે ઘણા બધા પરિબળો છે જે હૃદયરોગને આમંત્રણ આપે છે વળી એમાં લાંબો કુદરતી ઇતિહાસ હોય છે એ હું તમને સમજાવી શકું કે ધારો કે પંચાવન કે સાહીઠ વર્ષની ઉંમરે કોઈને હૃદયનો હુમલો થાય છે તો તેની શરૂઆત વીસ વર્ષે પાંત્રીસ વર્ષે ક્યારે જ શરૂઆત થાય છે જે એથ્રોસ્ક્લેરોસિસની આપણે પ્રક્રિયા સમજીશું ક્યારે થાય છે તે આપણે જાણી નથી શકતા અને તેટલા માટે જ આપણે હૃદયરોગને પકડીને એનું નિવારણ નથી કરી શકતા અથવા અટકાવી નથી શકતા ત્યારબાદ આજની આપણી જે જીવનશૈલી છે જેમાં શહેરીકરણ છે અને આપણી જે ખોરાકની આદતો બદલાય છે પુષ્કળ સ્પર્ધાત્મક વાતાવરણ જે ઉત્પન્ન થયું છે સોશિયલ મીડિયાની જે અસરો છે એટલો બધો દેખાડો છે અને જેના લીધે આપણે જે માનસિક તાણમાં રહીએ છીએ એવા ઘણા બધા આપણા પોતાના જે પરિબળો છે જે હૃદયરોગ માટે છેલ્લે કારણભૂત થતા હોય છે એટલા માટે હૃદયરોગને અટકાવવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે હવે આપણે સમજીએ હૃદયરોગનું શરીર વિજ્ઞાન તો આની અંદર જે પ્રથમ ચિત્ર મૂકેલું છે આ છે આપણું હૃદય આપણું હૃદયનું જે કામ છે તે ધબકવાનું છે એ પમ્પિંગ સ્ટેશન તરીકે આપણા શરીરમાં કામ કરે છે એટલે કે હૃદય ધબકે છે અને એવી રીતે આખા શરીરમાં લોહીની પૂરતી પાડે છે અહીંયા લાલ રંગની જે સૌથી મોટી નળી દેખાય છે તેને ધમની કહેવાય છે અને તેમાંથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે અહીંયા જ્યારે આપણે હૃદયને ખોલીને જોઈશું તો તેમાં આપણને ચાર ખાના દેખાય છે ઉપરના જે બે નાના ખાના છે તેને કણક કહેવામાં આવે છે અને નીચેના જે બે ખાના છે તેને ક્ષેપક કહેવામાં આવે છે હવે આ હૃદયને સમજ્યા પછી આપણે આ ચિત્રમાં જોઈશું કે આપણું હૃદય છાતીના મધ્યમાં બે ફેફસાઓની વચ્ચે આવી રીતે સહેજ ડાબા ભાગમાં આવેલું હોય છે આપણે હૃદયના જુદા જુદા પ્રકારો વિશે સમજીશું તો આપણે જેમ આગળ જોયું કે હૃદયમાં ચાર ખાના હોય છે તો જ્યારે એક ખાનામાંથી બીજા ખાનામાં રક્ત જતું હોય છે ત્યારે તે બંનેની વચ્ચે વાલ હોય છે તો વાલમાં ચેપ લાખવાથી વાલની તકલીફો થાય છે ઘણીવાર હૃદયના ધબકારા અનિયમિત થતા હોય છે તો તેની પણ એક અલગ બીમારી હોય છે ઘણીવાર હૃદય પહોળું થઈ જાય છે હૃદયની જે પંપ કરવાની જે ક્ષમતા છે તેમાં ઘટાડો થઈ જાય છે એટલે હૃદય નબળું પડી જાય છે આવી રીતે જુદા જુદા ઘણા પ્રકારના હૃદયના રોગો હોય છે અને જે આપણે જે મુખ્ય રોગની વાત કરવાની છે હૃદયરોગનો હુમલો જ્યારે હૃદયને લોહી મળતું ઓછું થઈ જાય છે અને ત્યારે જે હૃદયને નુકસાન થાય છે તેનાથી રોગનો હુમલો થતો હોય છે હવે આપણે આ જે જુદા જુદા પ્રકારના હૃદયરોગની વાત કરી તેમાં ભારતમાં એંશી ટકાથી વધુ મૃત્યુ માત્ર હાર્ટ એટેક અને સ્ટ્રોકના લીધે થતા હોય છે તો પછી આપણે સમજીએ કે આ હાર્ટ એટેક છે શું તો અહીંયા આ મોડલની અંદર હું તમને બતાવીશ તો આ જે હૃદય છે એની આ નાની નળીઓ છે જે આપણે હવે જોઈશું અને આ જે નળીઓની અંદર ઘણા બધા જ્યારે જોખમી પરિબળો આપણા શરીરમાં ઉપસ્થિત હોય છે ત્યારે લોહી ગંઠાતું હોય છે અને જ્યારે લોહી ગંઠાય છે ત્યારે હૃદયના એ નળીના નીચેના ભાગમાં હૃદયના સ્નાયુને લોહી મળતું બંધ થઈ જાય છે એટલે હૃદયનો એ ભાગ ધબકતો બંધ થઈ જાય છે અને એ વખતે જે પરિસ્થિતિ ઊભી થાય છે તેને હાર્ટ એટેક કહેવામાં આવે છે એટલે કે હૃદયરોગનો હુમલો કહેવામાં આવે છે હવે આપણે જોઈશું કે એથરોસ્ક્લેરોસિસ શું છે એથરોસ્ક્લેરોસિસ એ એક પ્રક્રિયા છે જે હૃદયરોગ માટે કારણભૂત થાય છે અહીંયા મેં ચિત્રમાં ત્રણ પ્રકારની નળીઓ બતાવી છે તો આમાં જે પ્રથમ જે નળી છે તે જે નળી છે ચોખ્ખી નળી છે જેમાં કોઈ પણ પ્રકારની કોઈ રોગ નથી જ્યારે બીજા નંબરની જે નળી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે થોડી સાંકડી છે વચ્ચે આ ચરબીના થર જમા થાય છે તો આ ચરબીના થર જમાની જે પ્રક્રિયા છે તે વર્ષો સુધી ચાલતી હોય છે અને આ પ્રક્રિયાને એથ્રોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે એટલે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ રક્તનું વહન થતું હોય છે તો તે ખૂબ ઝડપે થઈ શકતું નથી અને એટલા માટે આપણને છાતીમાં દુખે છે અહીં એથરોસ્ક્લેરોસિસની પ્રક્રિયા મહત્ત્વની કેમ છે કેમ કે આ પ્રક્રિયા દ્વારા જ્યારે હૃદયની નળીઓ બ્લોક થાય છે અને હૃદયરોગનો હુમલો કહેવામાં આવે છે હવે જો આ જ પ્રક્રિયા મગજની નળીઓમાં થઈને મગજની નળીઓ બ્લોક થાય તો તેને આપણે સ્ટ્રોક કહીશું એટલે કે લખવાની અસર થાય છે અને જો હાથ પગની નળીઓ અથવા શરીરના બીજા અવયવોની નળીઓ બ્લોક થશે તો એને પેરિફરલ વાસ્ક્યુલર ડિસીઝ કહેવાય છે એટલે કે પ્રક્રિયા માત્ર એક જ છે પણ એ જે જે જગ્યાએ શરીરના જુદા જુદા અવયવોમાં થાય છે એ પ્રમાણે તેના નામ બદલાય છે હવે જ્યારે આપણે નિવારણની વાત કરીશું તો આપણે એથરોસ્ક્લેરોસિસની પ્રક્રિયાને અટકાવવાની વાત કરીશું જેથી માત્ર આપણને હૃદયરોગના હુમલામાં નહીં પણ બીજા બી ઘણા બધા રોગોમાંથી રાહત મળી શકે છે હવે આપણે જો આ ત્રીજી નળીને જોઈએ તો આ નળીમાં તો સો ટકા નળી બંધ છે એટલે કે આમાં જે લોહીનું પરિભ્રમણ છે એ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે તેને હૃદયરોગનો હુમલો આવ્યો તેવું કહેવામાં આવે છે કે હાર્ટ એટેકના પણ જુદા જુદા પ્રકાર હોય છે એટલે જ્યારે આપણે બીજા નંબરની નળી જોઈએ છીએ ત્યારે જ્યારે છાતીમાં દુખે એ વખતે આપણે જે પણ તપાસ કરીએ તેમાં ફેરફાર થતા હોય છે અને જ્યારે આવી રીતે સો ટકા નળી બંધ હોય અને એ વખતે આપણે જે છાતીની પટ્ટી કરાવીએ અને જે પ્રકારનો દુખાવો હોય છે તેમાં પણ ફરક પડતો હોય છે આવા પ્રકારે હૃદયની નળીઓને નુકસાન થતું હોય છે એ વખતે ત્રીસ મિનિટની અંદર જ્યારે આ નળીઓ ખોલવામાં આવે ત્યારે સૌથી વધારે ફાયદો થતો હોય છે આપણે આને ખોલવામાં જેટલી વાર કરીશું તેટલું હૃદયના સ્નાયુને નુકસાન થતું જશે એક સર્વે મુજબ આપણા દેશની અંદર જ્યારે હૃદયનો હુમલો આવે છે અને એને સચોટ સારવાર મળી રહે તેમાં ચારસો મિનિટ જેટલો ટાઈમ થતો હોય છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આપણે જે વસ્તુ ત્રીસ મિનિટમાં થવી જોઈએ તેને તે સારવાર મેળવવામાં છ કલાકથી વધારે ટાઈમ થઈ જતો હોય છે તો પછી હાર્ટ એટેક એટલે કે હૃદયરોગના હુમલાના લક્ષણો શું છે આપણને બધાને ખબર છે કે છાતીનો દુખાવો થાય તો આપણામાં એક માન્યતા છે કે છાતીમાં દુખાવો એ જ હાર્ટ એટેકનું એકમાત્ર લક્ષણ છે શું આ વાત સાચી છે એ વાત સાચી છે કે છાતીમાં દુખે જ્યારે આપણને હૃદયનો હુમલો આવે ત્યારે અને તેમાં પણ છાતીમાં આ જે ચિત્રમાં બતાવ્યું છે કે જે બી દર્દી હશે તે પોતાનો મુઠ્ઠીને છાતી પર મૂકીને બોલશે કે મને છાતીમાં પુષ્કળ દુખે છે છાતીમાં ભાર લાગે છે કોઈએ બે ત્રણ કિલોનો પથ્થર મૂકી દીધો હોય તેવું અનુભૂતિ થાય ડૂમો ભરાઈ જાય હમણાં જીવ નીકળી જશે પુષ્કળ દુખાવો થાય આની સાથે સાથે ઘણીવાર પરસેવો વળી જાય છે ઘણા દર્દીઓને છાતીમાં દુખાવો નથી થતો માત્ર શ્વાસ લેવામાં તકલીફ થાય છે ઉલટી થવા ઉપકા થવા સાથે ગભરામણ થવી શરીર ઠંડુ પડી જવું અસ્વસ્થતા લાગવી બેચેની લાગવી ઘણા લોકોને ડાબા ખભામાં અથવા ડાબા હાથમાં પણ સાથે દુખાવો થતો હોય પીઠના ભાગમાં દુખાવો થતો હોય છે ઘણીવાર જડબાના ભાગમાં દુખાવો થાય તે પણ હૃદયરોગનું લક્ષણ હોઈ શકે છે અને આપણા સમાજની અંદર જે સૌથી સામાન્ય જે તકલીફ સાથે દર્દીઓ આવતા હોય છે કે ગેસની તકલીફ છે તો આમાંનું કોઈ પણ લક્ષણ જો આપણી પાસે હોય તો તે હૃદયનું હોઈ શકે છે એટલા માટે જ્યારે પણ આવી તકલીફ થાય તો આપણે તાત્કાલિક સારવાર લેવી જોઈએ ઘણા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે જ્યારે હૃદયરોગનો હુમલો થવાનો હોય તેના પહેલાં આપણને અમુક આપણું શરીર અને આપણું હૃદય ચેતવણીવાળા ચિહ્નો આપતું હોય છે તો તેમાં શું થાય તો ઘણીવાર છાતીમાં ભાર લાગે અને જમ્યા પછી લાગે અથવા જમ્યા પછી છાતીમાં દુખાવો આવે જે પણ તકલીફ થાય છે તે આરામ કરવાથી તેમાં રાહત થઈ જાય ઘણા દર્દીઓ એવું કહેતા હોય છે કે દાદર ચડે અથવા તો ઢાળ ચડવાનો આવે ત્યારે છાતી પર ભાર લાગી આવે છે અથવા તો તેમને શ્વાસમાં તકલીફ થાય છે જે દર્દીઓ મધુપ્રમે નામના રોગથી પીડાય છે એટલે કે ડાયાબિટીસ જે લોકો છે તે લોકોની અંદર હૃદયનો દુખાવો ઘણો ઓછો પ્રમાણમાં જોવા મળે છે પણ એ લોકોના કિસ્સાઓની અંદર શ્વાસની તકલીફ સાથે એ લોકો વધારે જોવા મળતા હોય છે આપણા સમાજમાં મેં જેમ આપણે વાત કરી ગેસની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય હોય છે એટલે જ્યારે પણ આપણી શરીરની અંદર ભયજનક પરિબળો ઉપસ્થિત હોય અને ગેસની સમસ્યા વારંવાર થતી હોય તો આપણે ડાક્ટર પાસે જઈને તેને યોગ્ય નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે શ્રમ પર શ્વાસ લેવામાં તકલીફ થવી અને પગમાં સોજો થવો એ પણ એક હૃદય રોગનું ચિહ્ન છે તો તેની માટે આપણે યોગ્ય રીતે ડાક્ટરને બતાવવું જોઈએ આપણામાં એક બીજી એક માન્યતા છે કે જે મદદ મેળવતા પહેલાં તમારા હાર્ટ એટેકના લક્ષણો વધુ ખરાબ થાય છે કેમ તેની રાહ જોવી જોઈએ તો આ વસ્તુનું હું પુષ્ટિકરણ કરતાં કહીશ કે આપણે જેમ આગળ વાત કરી કે જ્યારે બી હૃદયરોગનો હુમલો થાય છે ત્યારે એ જે નળી મોટા હુમલા હોય છે અને હૃદયની નળીને ત્રીસ મિનિટની અંદર જેટલું આપણે વહેલું ખોલીશું તેટલું આપણે હૃદયના સ્નાયુને બચાવી શકશું તેના માટે જ્યારે પણ આપણને પહેલીવાર છાતીનો દુખાવો થાય અથવા આપણા એ અંદર જો ભયજનક પરિબળો ઉપસ્થિત હોય તો આપણે તરત જ દવાખાનામાં જઈને દુખાવો વધવાની રાહ જોયા વગર એની યોગ્ય સારવાર લેવી જોઈએ ઘણીવાર દર્દીઓ દવાખાનામાં આવવામાં મોડું એટલા માટે કરે છે કેમ કે એ લોકો એવું માને છે કે આપણે ડાક્ટર પાસે જઈશું તો આપણને કોઈ વહેમ નાખી દેશે પણ જો આપણને એક ખ્યાલ હોય કે જ્યારે હૃદયરોગનો હુમલો થાય અથવા જ્યારે હૃદયને તકલીફ છે કે નહીં તો એ એની માટે વધારેમાં વધારે આપણે જઈશું તો શું થઈ શકે તો તેની માટે જ આ એક વસ્તુ બતાવવા માગું છું હું કે જ્યારે પણ તમે છાતીના દુખાવા સાથે કોઈ પણ હોસ્પિટલમાં જશો તો ડાક્ટર વધારેમાં વધારે શું કરશે હૃદયના ધબકારાની તપાસ બ્લડ પ્રેશર તમારું ચેક કરે ઓક્સિજનના ટકા જુએ ત્યારબાદ તમને લક્ષણો પૂછે જે લક્ષણોની જે આગળ વાત કરી અને ઘણા બધા દર્દીઓ હોય છે જે લોકોને છાતીનો દુખાવો ફરતો થતો હોય છે શ્વાસ લે ત્યારે છાતીમાં દુખાવો થતો હોય છે તો એ પ્રકારના જ્યારે લક્ષણો હોય તે હૃદયરોગના હોતા નથી વળી તમારા શરીરની અંદર જોખમી પરિબળો કેટલા છે તે પ્રમાણે તમને આ જે દુખાવો છે તે હૃદયનો હોવાની શક્યતાઓ કેટલી છે તે નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ એક ઇસીજી એટલે કે છાતીની પટ્ટી કરાય જેમાં આપણને ખ્યાલ આવી જાય છે કે હૃદય રોગનો હુમલો છે કે નહીં અને છતાં પણ જો ઈસીજી પણ આપણું નોર્મલ હોય તો ટ્રોપોનિન નામનો એક રક્ત તપાસ કરવામાં આવે છે જે હૃદય રોગના હુમલા વખતે આપણા શરીરમાં એક પ્રકારનું પ્રોટીન મુક્ત થાય છે જેની આપણે તપાસ કરીએ છીએ અને જે દવાખાનાઓમાં વ્યવસ્થા હોય તો તેવી જગ્યાએ ઇકો કાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી કરવામાં આવે છે આ એક છાતીની પટ્ટી જે મેં અહીંયા દર્શક મિત્રોને બતાવવા માટે મૂકી છે તો એને ઈસીજી અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી કહેવામાં આવે છે હવે આપણે જોઈશું કે હૃદયરોગમાં જોખમી પરિબળો કયા કયા છે તો હૃદયરોગના જે જોખમી પરિબળો છે તેને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ તેમાં એક છે કે જેના પર આપણું કોઈક નિયંત્રણ છે જેની માટે આપણે કંઈક કરી શકીએ છીએ અને બીજા પ્રકારના છે કે જેના પર આપણો કોઈ અંકુશ નથી જેની માટે આપણે કંઈક કરી શકતા નથી સદનસીબે આપણે કંટ્રોલ ના કરી શકીએ તેવા પરિબળો ઓછા છે અને જેના પર આપણો વશ હોય તેવા પરિબળો વધારે છે તો તેને આપણે વિસ્તારમાં જોઈશું અનિયંત્રિત જોખમી પરિબળો કયા છે તેમાં સૌથી પહેલાં છે આનુવંશિક વલણ એટલે કે તમારા ઘરમાં તમારા માતા પિતા ભાઈ બહેનોને જો હૃદયની તકલીફ હોય તો તમને પણ હૃદયની તકલીફ થવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે આની એક ચોક્કસ વ્યાખ્યા છે જેના પ્રમાણે જો તમારા ભાઈ અથવા પિતાને હૃદયરોગનો હુમલો પંચાવન વર્ષથી નાની ઉંમરે થયો હોય અથવા તમારી માતા અથવા બહેનોને હૃદયનો હુમલો પાસઠ વરસથી નાની ઉંમરે થયો હોય તો આપણે એવું કહી શકીએ કે તમને પણ હૃદયરોગનો હુમલો થવાની શક્યતા રહેલી છે હવે આ વસ્તુ જો આપણા ઘરમાં કોઈને હૃદયનો હુમલો હોય તો તેની માટે આપણે કંઈ નથી કરી શકવાના ત્યારબાદ છે ઉંમર ઉંમર તો વધવાની જ જેમ જેમ આપણી ઉંમર વધતી જશે તેમ તેમ આપણા શરીરની નળીઓ પર ક્ષાર જમા થતો જશે એટલા માટે તેની માટે આપણે કંઈ નથી કરી શકવાના અને આ જે ક્ષાર જમવાની પ્રક્રિયા છે તે વર્ષો સુધી એટલે જે એથ્રોસ્કલેરોસિસની જે પ્રક્રિયા છે તે વર્ષો સુધી ચાલે છે હવે પહેલાંના જમાનામાં જે હૃદયના હુમલા થતાં વીસ પચીસ વર્ષ પહેલાં જ્યારે શુદ્ધ સાત્વિક જીવન જીવવામાં આવતું અને જે હૃદયરોગના હુમલા થતા તે સિત્તેરથી એંશીના દાયકામાં થતા હતા જે ઉંમર સાથે રિલેટેડ હતા પણ હવે જે હૃદયના હુમલાઓ થાય છે જેની અંદર આપણે આપણી જીવનશૈલી એવા પ્રકારની કરી દીધી છે એટલા બધા જોખમી પરિબળો આપણા શરીરમાં આવી ગયા છે તેના લીધે એ વસ્તુ આજે ઘટીને સિત્તેર એંશીના દાયકામાં જે હુમલા જોવા મળતા તે આજે ત્રીસ ચાલીસના દાયકામાં જોવા મળે છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે ત્યારબાદ આપણે જોઈશું કે જાતિ અથવા વંશીયતા આપણે ભારતીય છીએ અમેરિકન છીએ જાપાનના છીએ તેનો પણ હૃદયરોગ પર ઘણો અસર જોવા મળે છે એક સર્વે મુજબ હૃદયરોગો ભારતીય લોકોને પશ્ચિમના અન્ય લોકો કરતાં દસ વર્ષ પહેલાં અસર કરે છે એટલે કે આપણા ભારતીય લોકો જે પશ્ચિમના દેશોમાં અથવા બીજા દેશોમાં પણ જાય છે અને રહે છે ત્યાંની જીવનશૈલી અપનાવે છે છતાં પણ ભારતીયો હોવું એક ભયજનક પરિબળ છે એટલે કે આપણને હૃદયરોગના હુમલા થવાની શક્યતાઓ બીજા દેશો કરતાં વધારે રહેલી છે સૌથી ચિંતાજનક બાબત એ છે કે હાર્ટ એટેકમાં ચાલીસ ટકા લોકો પંચાવન વર્ષથી ઓછી ઉંમરના હોય છે હવે આ વસ્તુને આપણે સમજીએ કે પચીસ વરસથી પંચાવન વર્ષની જે આપણી ઉંમર છે તેમાં આપણે સૌથી વધારે પ્રોડક્ટિવ હોઈએ છીએ જે દરમિયાન આપણે આપણા મોટાભાગના કર્મો કરતા હોઈએ છીએ પોતાના કુટુંબ માટે આપણા સમાજ માટે અને આપણા દેશ માટે હવે જો એ જ દાયકાની અંદર આપણે હાર્ટ એટેક જેવા રોગોના ભોગ બની જઈએ અને જીવન ગુમાવીએ અથવા તો આપણા જે જીવનની ક્વોલિટી છે તે જો ઓછી થઈ જાય અને આપણે ઘરે બેસી જઈએ હૃદય રોગના લીધે તો તેની કુટુંબને અને દેશને દરેકને અસર થતી હોય છે બીજી એક માન્યતા છે કે હૃદયરોગ એ માત્ર પુરુષોનો રોગ છે શું આ વાત સાચી છે તો હવે એની માટે તમને જાણીને નવાઈ લાગશે કે સ્તન કેન્સર કરતા સ્ત્રીનું જીવનભરનું હૃદયરોગથી મૃત્યુ થવાનું જોખમ આઠ ગણું વધારે હોય છે સ્ત્રીઓમાં જે આપણે છાતીના દુખાવાની વાત કરી તેવો ઓછું જોવા મળે છે પણ થાક લાગવો બેચેની લાગવી અને ગેસની સમસ્યાઓ એવી અસામાન્ય તકલીફો સાથે સ્ત્રીઓ વધારે આવતી હોય છે એટલે ઘણીવાર હૃદયનો હુમલો હોય છે તે મિસ થઈ જાય છે વળી સ્ત્રીઓમાં હૃદયરોગથી મૃત્યુદર ઘણો વધારે હોય છે પ્રથમ હૃદયરોગથી મૃત્યુ થવાના જે ચાન્સીસ છે તે સ્ત્રીઓમાં વધારે હોય છે ઉપરથી એકવાર હૃદયનો હુમલો થઈ જાય તો પછી બીજી વાર હૃદયનો હુમલો થવાની શક્યતા વધારે હોય છે મેં ઘણા ઓછા સ્ત્રી દર્દીઓ જોયા છે કે જે લોકો હૃદયરોગનો હુમલો ન થાય તેની સલાહ માટે દવાખાને આવતા હોય એટલે એ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે એટલા સભાન નથી બીજી એક વાત છે કે જ્યાં સુધી સ્ત્રીઓમાં માસિક ધર્મ ચાલુ હોય છે અને તે દરમિયાન જે અંતસ્ત્રાવો હોય છે શરીરમાં તે હૃદયરોગથી આપણને રક્ષણ આપે છે પણ એકવાર મેનોપોઝ આવી જાય માસિક ધર્મ બંધ થઈ જાય પછી સ્ત્રીઓનું જે હૃદયરોગ થવા માટેનું જે જોખમ છે તે પુરુષો જેવું જ થઈ જાય છે આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે જો કોઈપણ પ્રકારના જોખમી પરિબળો ઉપસ્થિત હોય શરીરમાં તો સ્ત્રીઓને જે માસિક ધર્મના અંતસ્ત્રાવોના લીધે જે ફાયદો થવો જોઈએ તેમ મળતો નથી હવે આપણે વાત કરીએ નિયંત્રણ ક્ષમ જોખમી પરિબળો એટલે કે એવા પરિબળો આપણા શરીરમાં જેની માટે આપણે કંઈક કરી શકીએ છીએ તો એમાં કયા પરિબળો આવે હાઈપરટેન્શન ડાયાબિટીસ લોહીમાં ચરબીનું ઉચ્ચ સ્તર સ્થૂળતા એટલે મેદસ્વીપણું માનસિક તણાવ ધૂમ્રપાન અને દારૂ માત્ર બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની પરિસ્થિતિની જો હું વાત કરું આપણા દેશમાં તો ભારતીય વસ્તીનો ત્રીજા ભાગના લોકો બ્લડ પ્રેશરથી પીડાય છે બે હજાર પિસ્તાળીસ સુધીમાં આપણે વિશ્વમાં ડાયાબિટીસની રાજધાની બનવાની સંભાવના છે અને એક વસ્તુ જાણીને આપને નવાઈ લાગશે કે એંશી ટકા દર્દીઓ જે બ્લડ પ્રેશરની દવા લે છે બાસઠ ટકા ડાયાબિટીસના દર્દીઓ સારવાર પછી પણ તેમનું બ્લડ પ્રેશર અને જે શુગરના પ્રમાણ છે એમના શરીરમાં તે અનિયંત્રિત રહે છે આપણે અત્યાર સુધીમાં જોયું કે હૃદય રોગની સમસ્યા કેટલી છે હૃદયરોગ શું છે ત્યારબાદ હૃદયરોગના પ્રકારો કયા કયા છે અને હૃદયરોગ માટેના જુદા જુદા પરિબળો અમુક પરિબળો જેના પર આપણે અંકુશ રાખી શકીએ છીએ અને અમુક પરિબળો જેના પર અંકુશ રાખી શકાતો નથી તો હવે આટલી બધી સમસ્યાઓ છે તો હવે એનો નિવારણ શું છે તેના તરફ આપણે આગળ વધીએ એક સારા સમાચાર સાથે હું નિવારણની વાત કરીશ કે જો આપણે તંદુરસ્ત જીવનશૈલીને અનુસરીએ તો હૃદય રોગની બીમારીમાં એંશી ટકા કેસમાં ઘટાડો થાય છે પચાસ ટકા ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કે મગજના જે હુમલા થતા હોય છે ને જેના લીધે લખવાની અસર થતી હોય છે તેમાં ઘટાડો થઈ શકે છે એંશી ટકા અચાનકથી જે લોકોના મૃત્યુ થાય છે તેમાં ઘટાડો થાય છે અને બોતેર ટકા નાની ઉંમરે જે મૃત્યુ થાય છે તેમાં ઘટાડો થાય છે એટલે મારી દૃષ્ટિએ તંદુરસ્ત જીવનશૈલી એ લાંબા અને સ્વસ્થ હૃદયનું સૌથી શ્રેષ્ઠ રોકાણ છે તો આપણે જોઈએ આ આપણે કેવી રીતે કરીશું આ ત્રણ રીતે થઈ શકે છે એક છે પ્રાઇમોડિયલ પ્રિવેન્શન એટલે કે આદિમ નિવારણ ત્યારબાદ પ્રાઇમરી પ્રિવેન્શન એટલે કે પ્રાથમિક નિવારણ અને છેલ્લે સેકન્ડરી પ્રિવેન્શન એટલે કે ગૌણ નિવારણ આદિમ નિવારણ એ બાળપણથી જ જો આપણે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપીએ તો કોઈ પણ જે ભયજનક પરિબળોને આપણે જોયા તે આપણા શરીરમાં આવે જ નહીં અને જો ભયજનક પરિબળો ન આવે તો હૃદય રોગ થવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે એટલે શરૂઆતથી જ એવી જીવનશૈલી અપનાવવી જોઈએ કે કોઈ જોખમી પરિબળો ન આવે અને આમાં સૌથી સરસ વાત એ છે કે એકદમ મફત છે તેની માટે આપણે કોઈપણ પ્રકારનો ખર્ચો કરવાની જરૂર નથી પડતી હું તમને એક ઉદાહરણ આપું કે જો આપણે બર્ગર ખાવા જઈએ બહાર તો એમાં પૈસા જવાના ને તો એના બદલે જો આપણે ઘરનો સારો ખોરાક ખાઈએ તો આપણે પૈસા બચાવી લઈશું અને તેમાંથી આપણને જે નુકસાન થતું હોય તેનાથી પણ આપણે બચી શકીશું ત્યારબાદ ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ એટલે ધૂમ્રપાન માટે જે પણ બીડી સિગરેટ જે પણ આપણે વાપરતા હોઈએ તો તેમાં આપણે એ એ પૈસાને પણ આપણે બચાવી શકીશું અને નજીકના સ્થળોએ જવા માટે જો આપણે ચાલતા જઈએ અને સાયકલ ચલાવીએ તો આપણે જે વાહનોનો ઉપયોગ નાની નાની જગ્યાઓ માટે કરીએ છીએ અને તેમાં જે પેટ્રોલના જે ખર્ચા થાય છે તે આપણે બચાવી શકીએ એટલે આદિમ નિવારણ એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે અને તેમાં બસ ફાયદો જ ફાયદો છે ત્યારબાદ આવે છે પ્રાથમિક નિવારણ એટલે પ્રાઇમરી પ્રિવેન્શન હવે ધારો કે આપણા શરીરની અંદર જોખમી પરિબળો ઉપસ્થિત છે અથવા તો આપણામાં અમુક એવા પરિબળો છે જેના લીધે આપણને હૃદયરોગના હુમલા થવાની શક્યતાઓ છે તો તેની વહેલાસર ઓળખ કરી લેવી અને એકવાર ઓળખ થયા પછી પણ તેનું ચોક્કસપણે નિદાન કરાવીને તેની સારવાર લેવી જોઈએ તેવું કરવાથી જોખમી પરિબળોના લીધે જે હૃદયરોગના હુમલા થાય છે તેમાંથી આપણને ફાયદો થઈ શકે છે અને ગૌણ નિવારણ એટલે કે સેકન્ડરી પ્રિવેન્શન હવે એકવાર હાર્ટ એટેક આવી ગયા તો શું આપણું જીવન પૂરું થઈ ગયું એવું નથી હોતું જે લોકોને એકવાર હાર્ટ એટેક આવે છે તેમને બીજીવાર આવવાની શક્યતા વધારે હોય છે પણ આપણને જે દવાઓ આપવામાં આવી છે તેનું આપણે નિયમિતપણે સેવન કરીએ અને સાથે જે પણ જોખમી પરિબળો આપણા શરીરમાં રહેલા છે તેને ચુસ્તપણે અંકુશમાં રાખીએ તો આપણે હૃદયરોગના હુમલા પછી પણ એક સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ હવે આપણે દરેક જે જોખમી પરિબળો છે તેને આપણે સમજીશું તેમાં સૌ પ્રથમ છે બીપી એટલે કે હાઈપરટેન્શન હાઈપરટેન્શનને વિશ્વ સ્તરે નંબર વન સાયલન્ટ કિલર કહેવામાં આવે છે સાયલન્ટ કિલર કેમ કેમ કે બ્લડ પ્રેશરમાં કોઈ લક્ષણો હોતા નથી ઘણીવાર તાત્કાલિક વિભાગની અંદર દર્દીઓ આવે છે અને જ્યારે હૃદયરોગના હુમલા સાથે અને એમનું જ્યારે બ્લડ પ્રેશર અમે માપીએ છીએ ત્યારે ખૂબ વધારે હોય છે અને ત્યારે દર્દીઓ એ કહેતા હોય છે કે અમને તો કંઈ થતું જ નહોતું એટલા માટે બ્લડ પ્રેશરની અંદર મોટા ભાગના દર્દીઓને કંઈ નથી થતું ખૂબ જ ઓછા પ્રમાણમાં દર્દીઓ હોય છે જેમને માથું દુખે પછી આંખો ભારે થઈ જાય એમને ચક્કર આવે એવી બધી તકલીફો થતી હોય છે બાકી મોટા ભાગના દર્દીઓને કંઈ થતું હોતું નથી મપાવવાથી જ આપણને ખબર પડે કે બ્લડ પ્રેશર છે આ ઘણા બધા દર્શક મિત્રોને ખ્યાલ હશે કે બ્લડ પ્રેશરના જે અંકો છે તેમાં એક ઉપરનું હોય છે અને નીચેનું બ્લડ પ્રેશર એવી રીતે કહેતા હોઈએ તો જે ઉપરનું બ્લડ પ્રેશર છે જ્યારે આપણું હૃદય સંકોચાય છે અને તેના લીધે આપણા શરીરની નળીઓમાં જે દબાણ ઉત્પન્ન થાય છે તેને ઉપરનું બ્લડ પ્રેશર એટલે કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે અને એ જ રીતે જ્યારે આપણું હૃદય સંકોચાય છે અને જે દબાણ શરીરની નળીઓમાં ઉત્પન્ન થાય છે તેને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે તો આપણું જે સામાન્ય નોર્મલ બીપી છે તે કેટલું હોવું જોઈએ એકસો ને એંશી હવે આ જ બ્લડ પ્રેશર ઉપરનું એકસો ચાલીસ અને નીચેનું નેવું અંક ક્રોસ કરે ત્યારે બ્લડ પ્રેશર છે તેવું કહેવામાં આવે છે બ્લડ પ્રેશરને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ તો તેની માટેનો સૌથી ઉત્તમ રસ્તો છે ડેશ ડાયટ એટલે કે ડાયટરી અપ્રોચ ટુ સ્ટોપ હાઈપરટેન્શન નામનો આહાર છે જેનાથી આપણા બ્લડ પ્રેશરમાં દવા વગર આઠથી ચૌદ અંકનો ઘટાડો કરી શકાય છે અને તેમાં સૌથી વધારે મહત્ત્વનું જે એક તત્વ છે તે છે મીઠાનું સેવનને મર્યાદિત કરો હવે મીઠાના સેવનને આપણે જો દિવસમાં છ ગ્રામથી ઓછું કરીએ તો બ્લડ પ્રેશરમાં બેથી આઠ અંકોનો ઘટાડો થાય છે સર્વે મુજબ આપણા દેશમાં મીઠાનું જે રોજિંદો આહારમાં દસથી તેર ગ્રામનો ઉપયોગ થાય છે જો આપણે કંઈ જ ન કરી શકીએ પણ માત્ર પાપડ અથાણા અને બહારના પેકેટવાળા ફૂડ જેમાં મીઠાનો વપરાશ પુષ્કળ પ્રમાણમાં હોય છે જો તે જ બંધ કરી દઈએ તો તેનાથી પણ આપણે આપણા રોજિંદા જીવનમાં મીઠાનો ઉપયોગ ઘણો ઘટાડી શકીએ છીએ વધારે ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કેલ્શિયમ મેગ્નેશિયમ અને પોટેશિયમ આપણને જેમાંથી મળે છે તેવા ફળફળાદીઓ અને તેવા ખોરાકનો ઉપયોગ કરવાથી બ્લડ પ્રેશરમાં ઘણો ઘટાડો થાય છે ડેરીના ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે જે બ્લડ પ્રેશર માટે કારણભૂત થઈ શકે છે વળી જો આપણું વજન વધારે હોય તો દસ કિલો વજન ઘટાડવાથી પાંચથી વીસ અંકોનો બ્લડ પ્રેશરમાં ઘટાડો થઈ શકે છે ઘણા લોકોને વ્યાયામ કઈ રીતે કરવું પ્રશ્નો થતા હોય છે તો આપણે વ્યાયામ અઠવાડિયાના ઓછામાં ઓછા પાંચ દિવસ ત્રીસ મિનિટ ઝડપથી માત્ર ચાલીએ તો તેનાથી પણ ચારથી નવ અંકોનો ઘટાડો થઈ શકે છે ત્યારબાદ તણાવમુક્ત જીવન તણાવના લીધે બ્લડ પ્રેશર વધે છે તો જ્યારે આપણે તણાવમુક્ત જીવન જીવીએ છીએ ત્યારે બ્લડ પ્રેશર આપણું નોર્મલ રહે છે અને ધૂમ્રપાન છોડવાથી પણ આપણે બ્લડ પ્રેશરમાં ઘટાડો કરી શકીએ છીએ હવે આપણે જોઈએ ડાયાબિટીસની પરિસ્થિતિ શું છે આપણા દેશમાં બે હજાર ઓગણીસમાં ટોટલ પોણા આઠ કરોડ લોકો હતા જે લોકોને ડાયાબિટીસ હતું જે બે હજાર પિસ્તાળીસ સુધીમાં તેર કરોડથી વધારે દર્દીઓ હશે તેવું અનુમાન છે અહીં એક વાત નવાઈની છે કે આપણા દેશની અંદર ચાર કરોડથી વધારે લોકો જે છે તેમને ડાયાબિટીસ છે છતાં પણ એ લોકોને ખબર નથી કે એમને ડાયાબિટીસ છે કેમ કે એ લોકો તપાસ કરાવતા નથી બ્લડ પ્રેશરની જેમ ડાયાબિટીસમાં પણ શરૂઆતના તબક્કાઓમાં કંઈ પણ થતું નથી જ્યારે ડાયાબિટીસ ઘણા સમય સુધી શરીરમાં રહે છે અને નુકસાન કરવાનું ચાલુ કરે છે ત્યારે દર્દીઓને ખબર પડતી હોય છે કે તેમને ડાયાબિટીસ છે એટલા માટે તેની પણ આપણે યોગ્ય સમયે તપાસ કરાવવી જોઈએ વળી બે હજાર ઓગણીસમાં દસ લાખ લોકોનું મૃત્યુ ડાયાબિટીસ અને ડાયાબિટીસથી થતાં નુકસાનના લીધે થયું હતું આપણે આજે હૃદયરોગની વાત કરીએ છીએ તો ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયરોગનો હુમલો બેથી ત્રણ ગણો વધારે થાય છે જે લોકોને ડાયાબિટીસ નથી તે લોકો કરતા તો હવે ડાયાબિટીસની વ્યાખ્યા શું છે કોને ડાયાબિટીસ કહેવું જ્યારે આઠથી દસ કલાકનું ભૂખ્યું પેટ હોય છે અને ત્યારનું આપણે જ્યારે શુગર લેવલ ચેક કરીએ છીએ જો એકસો છવ્વીસથી વધારે હોય અથવા ખાધાના બે કલાક પછીનું જો શુગર લેવલ બસોથી વધારે હોય અથવા ત્રણ મહિનાનું એવરેજ જેને એચબીએ વંશી કહેવામાં આવે છે જો તેનો અંક છ પોઈન્ટ પાંચથી વધારે હોય આ ત્રણમાંથી કોઈ પણ એક શુગરના લેવલ આપણા શરીરમાં હાજર હોય તો વ્યાખ્યા પ્રમાણે આપણને ડાયાબિટીસ છે તેવું કહેવામાં આવે છે ડાયાબિટીસના નિવારણ માટે જેમ આપણે આગળ વાત કરીએ આદિમ નિવારણ સૌથી પહેલાં તો જો ડાયાબિટીસ થવા જ નહીં દેવાનું એટલી સરસ મજાની તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની અને આપણા જો ઘરમાં કુટુંબના સંબંધીઓને ડાયાબિટીસ હોય તો આપણને પણ થવાની શક્યતાઓ બહુ વધારે રહેલી હોય છે એટલા માટે ડાયાબિટીસનું આદિમ નિવારણ એ સર્વશ્રેષ્ઠ છે છતાં પણ જો આપણને ડાયાબિટીસ હોય જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રારંભિક તપાસ કરાવી અને તેનું ચોક્કસપણે નિદાન કરાવીને એને ચુસ્તપણે ગ્લાયસેમિક કંટ્રોલ રાખવાથી ડાયાબિટીસથી થતાં નુકસાનથી બચી શકાય છે અહીંયા હું એક વાત તમને ચોક્કસ કહેવા માગીશ કે શરૂઆતના પાંચ વર્ષોની અંદર ડાયાબિટીસના આવ્યા પછી જેટલું વધારે ચુસ્ત નિયંત્રણ હશે શુગર લેવલનું એટલે કે દર ત્રણ મહિનાનું જે એવરેજ શુગર લેવલ છે તમારું છ પોઈન્ટ પાંચથી ઓછું રહે તો પાંચ વર્ષ પછી જે ડાયાબિટીસના લીધે જે નુકસાન થતું હોય છે હૃદયરોગના હુમલા કિડનીને નુકસાન આંખોને નુકસાન એ દરેકથી આપણે બચી શકીએ છીએ હવે આપણે જોઈશું કે લોહીમાં ચરબીનું ઉચ્ચ સ્તર ઘણા બધા દર્શક મિત્રોએ અહીંયા પોતાની કોલેસ્ટરોલનો રિપોર્ટ અથવા તો લિપિડ પ્રોફાઇલ કરાવી હશે અને આપણે જ્યારે રિપોર્ટ જોઈએ છીએ ત્યારે જુદા જુદા પ્રકારની ચરબીના પ્રમાણ રિપોર્ટમાં હોય છે તો અમુક જે ચરબી છે તે સારી કહેવાય છે અમુક ચરબી છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે અહીંયા ફરીથી મેં આ ચિત્ર બતાવવાનો ટ્રાય કર્યો છે કે અહીં જે હૃદયની નળીઓ બ્લોક છે અને તેમાં જે એથોરોસ્ક્લેરોસિસ નામની પ્રક્રિયા છે જે ચરબીના થર જમા થાય છે તે જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ ઉચ્ચ રહે છે તેના લીધે થાય છે એટલા માટે આપણે શરીરમાં ચરબીનું પ્રમાણ નિયમિત રીતે તપાસ કરાવવી જોઈએ અને તેની યોગ્ય સારવાર કરવી જોઈએ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને પણ આપણે તેનું પ્રમાણ ઓછું કરી શકતા હોઈએ છીએ સૌથી સરળ રસ્તો શું છે આપણે આનાથી બચવા માટેનો કે આપણે જે પણ તેલ વાપરતા હોઈએ તે તેલને આપણે ફરતું વાપરવું જોઈએ જો આપણે કપાસિયાનું તેલ આ વખતે વાપરતા હોઈએ તો જ્યારે આપણે બીજી વાર ખરીદવા જઈએ તો આપણે બીજું મકાઈનું તેલ વાપરી શકીએ છીએ અને સિંગ તેલ વાપરી શકીએ છીએ રાઇસ બ્રાન્ડ તેલ વાપરી શકીએ છીએ એટલે તેલ આપણે ફરતા વાપરવા જોઈએ બીજું એક મહત્વની વાત છે કે જ્યારે આપણે કોઈપણ વસ્તુ તળેલી વસ્તુ બનાવીએ છીએ તો એ તેલનો આપણે ફરીથી ઉપયોગ ના કરવો જોઈએ એ કરવાથી શું થશે જ્યારે એકનું એક તેલ બીજી વાર ગરમ થાય છે ત્યારે તેની અંદર જે ચરબીનું જે બંધારણ છે તેમાં ફેરફાર થાય છે અને જે નુકસાનકારક જે ચરબી છે તેમાં ખૂબ વધારો થઈ જાય છે એટલે આપણે જો પહેલેથી જ ઓછું તેલ લઈએ તો આપણે તેલનું નુકસાન પણ બચાવી શકીએ અને તેનાથી આપણને જે નુકસાન થાય છે તેનાથી પણ આપણે બચી શકીએ છીએ હવે સ્થૂળતા એટલે કે મેદસ્વીપણું ડાર્વીનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે આપણે વાનરમાંથી મનુષ્ય બન્યા વાનરમાંથી જ્યારે મનુષ્ય બન્યા ત્યારે આપણો જે ઉત્ક્રાંતિ છે તે અહીંયા વચ્ચે ક્યાંક આપણે અટકી જવાનું હતું પણ જ્યારે આપણે જે જીવનશૈલી અપનાવી છેલ્લા વીસ પચીસ વર્ષોમાં તેના લીધે જે આપણું બેઠાડું જીવન થઈ ગયું છે તેના લીધે આજે આ પ્રકારની ઉત્ક્રાંતિ થઈ છે અને આ વસ્તુ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે વળી જે લોકોને મેદસ્વીપણું હોય છે તે લોકોને ખોટું ના લાગે એટલે આપણે એ લોકોને હવે હેલ્ધી કહેવા લાગ્યા છીએ એટલે જે વસ્તુ સારી નથી અને એ જો દરેક જગ્યાએ આપણને જોવા મળે તો એ વસ્તુ સામાન્ય થઈ જતી હોય છે પણ આનાથી આપણને લાંબા ગાળે નુકસાન થાય છે હૃદયરોગ જેવા હુમલાઓને આમંત્રણ આપે છે આપણા દેશની અંદર તેર કરોડથી વધારે લોકો સ્થૂળતાથી પ્રભાવિત છે અને બાળકોમાં આનું પ્રમાણ પંદર ટકા જેટલું જોવા મળે છે ખાનગી શાળાઓમાં પાંત્રીસથી ચાલીસ ટકા બાળકો મેદસ્વી જોવા મળ્યા છે જે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે હવે આપણે જ વિચારી શકીએ કે પહેલાંના જમાનામાં લોકો ખૂબ મહેનત કરતા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવતા હતા ત્યારે એ લોકોને આ બધી તકલીફો સિત્તેર એંશીના દાયકામાં થતી હતી હવે આ જ વસ્તુ જ્યારે પંદર અને અઢાર વર્ષના છોકરાઓમાં જ્યારે મેદસ્વીપણું જોવા મળે તો પછી હૃદયરોગ જેવી બીમારીઓ ત્રીસ વર્ષે ચાલીસ વર્ષે થવાની જ ને બીજું એક મહત્ત્વની વાત છે કે પેટની સ્થૂળતા હૃદય માટે શરીરના અન્ય ભાગો કરતાં ખૂબ નુકસાનકારક છે હવે સ્થૂળતાને આપણે કઈ રીતે કહી શકીએ કે આપણે સ્થૂળ છીએ તો અમે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ નામના એક સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ જેની અંદર વજનને ઊંચાઈના વર્ગ વડે ભાગવવામાં આવે છે એટલે કે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર પુખ્તાવસ્થા અવસ્થા પ્રાપ્ત થયા પછી આપણી ઊંચાઈમાં કોઈ ફેરફાર નથી થવાનો એટલે આપણે જે રમત રમી શકીએ તે માત્ર આપણા વજન સાથે રમી શકીએ હવે જો આપણી આ જે બીએમઆઈ છે તે અઢારથી ઓછી હોય તો આપણે કુપોષિતમાં આવીએ અને આપણું વજન નોર્મલ છે એ આપણે ક્યારે કહી શકીએ જ્યારે આ અંક અઢારથી ચોવીસ પોઈન્ટ નવ્વાણુંની વચ્ચે હોય પણ જો આપણે આ અંક પચીસથી વધારે ક્રોસ કરીએ તો આપણે વધારે વજન એટલે કે મેદસ્વીપણામાં આપણો સમાવેશ થાય છે એટલા માટે આપણે વજન એ પ્રમાણે ઘટાડવું જોઈએ સ્થૂળતાનું નિવારણ કેવી રીતે કરી શકાય એક સાર્વજનિક નિયમ છે ઇન્ટેક શૂડ બી ઇક્વલ ટુ આઉટપુટ તમે જે પણ લો છો તેને કોઈક ને કોઈક રૂપમાં બહાર આપણે કાઢવું જ પડે નહીતર જે પણ વધારાનો આપણે જે ખોરાક લીધો છે તે ચરબીના રૂપમાં શરીરના જુદા જુદા ભાગોમાં ભેગો થશે અને આપણું વજન વધશે તેની માટે આપણે બેઠાડું જીવનશૈલી ન અપનાવવી જોઈએ ખૂબ જ સક્રિય જીવનશૈલી અપનાવવી જોઈએ પુષ્કળ પાણી પીવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી ફળોને આપણા રોજિંદા આહારમાં એનો ઉપયોગ કરવો જોઈએ બજારમાં જ્યારે આપણે જઈએ છીએ અને જે બધા પેકેટ ફૂડ અને જે પણ આપણે ખરીદીએ છીએ હવે આજે તો દરેક વસ્તુ પર એમાં કેટલી કેલરી છે તે લખેલું હોય છે એટલે કેટલી શક્તિ છે એ આપણે જોઈને તેની માટે આપણે સભાન બનવું જોઈએ રોજિંદા જીવનમાં આપણે બીજું શું કરી શકીએ જો આપણે સીડીનો ઉપયોગ કરવાનો હોય ને લિફ્ટ હોય તે વખતે આપણે સીડીનો ઉપયોગ કરવાનું પસંદ કરવાથી આપણી એટલી શક્તિ વપરાશે નજીકના સ્થળોએ જવા માટે ચાલતા જઈને સાયકલ જવાથી પણ આપણે એ રીતે આપણા શરીરને તંદુરસ્ત રાખી શકીએ છીએ અહીં મહિલાઓ માટે મારે ખાસ કરીને કહેવાનું કે તમારી સ્થૂળતા માટે ગર્ભાવસ્થા અથવા બાળકોને દોષ ન આપવો જોઈએ અહીં ઘણી મહિલાઓ દવાખાનામાં આવે છે ચાલીસ પિસ્તાળીસ પચાસ વર્ષની ઉંમર હોય છે તે લોકોમાં બીજા ભયજનક પરિબળો જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાજર હોય છે અને આવેડ એવું જ કહે છે કે બેબી અને બાબાની ડિલેવરી થઈ એના લીધે મારું વજન વધારે છે હવે બેબી અને બાબાની જ્યારે આપણે ઉંમર પૂછીએ તો વીસ ને પચીસ વર્ષ હોય છે તો વીસ ને પચીસ વર્ષ સુધી આપણે આપણી ગર્ભાવસ્થાને આપણા મેદસ્વીપણા માટે જવાબદાર ન ગણી શકીએ સગર્ભાવસ્થા માટે મારે એક વસ્તુ કહેવાની કે આપણું જે વજન વધે છે તે દરમિયાન તે છે આઠથી અગિયાર કિલો જે ખૂબ સામાન્ય વજનનો આટલો વધારો થતો હોય છે પણ આપણે આનાથી વધારે ગમે તેટલું વજન વધારીએ પંદર કિલો વીસ કિલો તે દરમિયાન વજન વધે છે આપણું બાળક ત્રણ સાડા ત્રણ કિલોથી વધારે સાઇઝનું કે વધારે વજનનું નથી થવાનું આનાથી વધારે આપણે જેટલું જ વજન વધારીશું તે વજન આપણને ડિલેવરી પછી ઘટાડવામાં એટલી જ મુશ્કેલી થશે અને બીજી વાત કરું તો વજન વધારે હોવાના લીધે સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર ખૂબ જ સામાન્ય થઈ ગયું છે તેના લીધે માતાને નહીં બાળકને પણ ઘણું નુકસાન થાય છે એટલે જો આપણે પહેલેથી જ આપણું વજન ન વધવા દઈએ સામાન્યથી વધારે તો તેની લાંબા ગાળાની જે અસરો છે તેનાથી આપણે બચી શકીએ છીએ ત્યારબાદ મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું જોખમી પરિબળોમાં જે સૌથી મહત્ત્વનું પરિબળ છે તે માનસિક તણાવ આ વિષય પર કલાકો સુધી ચર્ચા કરી શકાય એમ છે પણ બહુ ઊંડાણમાં ન જતાં હું આ વાતને ટૂંકમાં જ કહેવા માગીશ કે દરેક વ્યક્તિનું જીવન આ ચાર તબક્કાઓમાં વિભાજિત થયેલું છે આરોગ્ય દરેકને આરોગ્ય જોઈએ છે કારકિર્દી સંબંધો તે પતિ પત્નીના હોય બાળકો સાથેના હોય કુટુંબના સમાજના હોય અને ધન એ દરેકના જીવનની અંદર આ ચાર ભાગમાંથી કોઈ પણ એક તબક્કાઓની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ હોય જ છે એટલે આપણને અસંતોષ હોય છે તો આ બાબતે આપણું હૃદય આપણને શું કહે છે અહીંયા જે પહેલું ચિત્ર છે આ આપણા છાતીની પટ્ટી છે એટલે કે આમાં કંઈક ઉપર નીચે ઉપર નીચે થાય છે આવા જ્યારે અમે જોઈએ છીએ તો અમને બહુ સારું લાગે કે ચલો હૃદય ચાલું છે તો આપણું હૃદય આપણને એ જ કહેવા માગે છે કે જ્યારે આપણા જીવનની અંદર પણ આ ચારે તબક્કાઓમાંથી કંઈક ઉપર નીચે ચાલતું હોય તો તે જ જીવન છે આપણે શેની રાહ જોઈએ કે આ કામ થઈ જશે પછી મને શાંતિ આ કામ થઈ જશે મને શાંતિ તો હૃદય એવું કહેવા માગે છે કે આ જે આપણે આ ફ્લેટ લાઈનની રાહ જોઈ રહ્યા છીએ એ પણ કહે છે કે ઈસીજીમાં જે ફ્લેટ લાઇન થઈ જાય છે કે એનો મતલબ પછી જીવન પણ પૂર્ણ થઈ જાય છે એટલે એ કહેવાનું કે આપણા જીવનની જે પણ પરિસ્થિતિઓ છે તેને સ્વીકારીને તેમાંથી સકારાત્મક રીતે કેવી રીતે આપણે બહાર આવી શકીએ માનસિક તણાવ વગર તેવું આપણું વલણ હોવું જોઈએ ત્યારબાદ છે કે જેઓ પોતાના વિચારો બદલી નથી શકતા તેઓ કંઈ પણ બદલી નથી શકતા આજે આપણે હૃદય રોગની વાત કરીએ છીએ જે પણ દર્શક મિત્રો જોતા હશે તે લોકોને ખૂબ જ એ થશે કે હું મારા શરીર માટે કંઈક કરું પણ આના પછી આપણે કેટલા પ્રોત્સાહિત રહીએ છીએ આ દિશામાં કામ કરવા માટે તે આપણા વિચારો પર નિર્ભર કરે છે એટલે જે આપણા જે વિચારો છે અને આપણને જે માનસિક તણાવ થાય છે તે આપણા વિચારો પર નિર્ભર છે આ એક સાયકલ મેં બતાવી છે જેમાં વિચારોના લીધે આપણને અમુક પ્રકારની લાગણીઓ થાય છે અને અમુક પ્રકારની લાગણીઓના લીધે એ વસ્તુ આપણા વર્તનમાં આવે છે જ્યારે આપણા મગજમાં કંઈક ને કંઈક કોઈક વિચાર હોય કે મારાથી તો વજન ઓછું નહીં જ થાય તો પછી એ પ્રમાણે લાગણીઓ ઉત્પન્ન થવાની ને એ જ પ્રમાણેનું વર્તન આવે પણ જો આપણે આ જ વસ્તુને સકારાત્મક રીતે લઈએ કે ના મારાથી વજન ઉતરશે તો એ જ પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થશે ને એ જ પ્રકારનું વર્તન આપણા જીવનમાં આવશે એટલે વિચારોને બદલવાની આ સાયકલને તોડવાની ખૂબ જ જરૂર છે તો તણાવના નિવારણ માટે આપણે શું કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આપણને સ્ટ્રેસ છે આપણને ટેન્શન છે કે આપણો જે મૂડ છે એ સારો નથી રહેતો તો તેની માટે રોજિંદા જીવનમાં કસરત કરવાથી જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે એન્ડોર્ફિન નામના અંતસ્ત્રાવ આપણા શરીરમાં આવે છે જે આપણા મૂડને સારું રાખે છે તંદુરસ્ત ખોરાક ખાવાથી પણ આપણો મૂડ ઘણો સારો રહે છે યોગ અને ધ્યાનની તો વાત કરવાથી જ રહી કે તેના તો પુષ્કળ ફાયદા છે ખાલી તણાવ માટે નહીં પણ ઘણી બધી બીમારીઓ માટે એક માન્યતા છે કે આપણે ડિપ્રેશન એન્ઝાયટી અને ચિંતા ઊંઘની તકલીફો સાથે દવાખાનામાં જઈશું તો આપણને ડાક્ટર દવાઓ પર ચડાવી દેશે અને એ દવાઓની આડઅસર થશે પછી હું એ દવા પર આધારિત થઈ જઈશ પણ એવું હોતું નથી દવાઓ ચાલુ કરતાં પહેલાં પણ આપણે અહીંયા જેમ દેખી શકીએ છીએ ઘણા બધા સહાય જૂથો પણ હોય છે અને આ જે સહાય જૂથો હોય છે તેમાં માત્ર ટોક થેરાપી હોય છે જેમાં તમે વાતો કરીને જ કાઉન્સેલિંગ કરીને અથવા તો સીબીટી એટલે કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી જે તમારે જે આપણે આગળ જોયું કે તમારા વિચારો લાગણીઓ અને વર્તન પર જ કામ કરીને તમારી ઘણી બધી સમસ્યાઓનો નિકાલ આવી જતો હોય છે એટલે આપણે આ વસ્તુને ઓળખવાની બહુ જરૂર છે ત્યારબાદ આપણે વાત કરીએ ધૂમ્રપાન એક વસ્તુ ચોક્કસ કહીશ કે આપણે જ્યારે સિગરેટ પીએ છીએ તો આપણે સિગરેટને નથી પીતા સિગરેટ આપણને પીવે છે વૈશ્વિક સ્તરે ભારતમાં ધૂમ્રપાન કરનારાઓમાં બીજો સૌથી મોટી સંખ્યા આપણા ભારતમાં છે ચાઇના પછી ભારતમાં ચોત્રીસ ટકા પુખ્ત વયના લોકો ધૂમ્રપાન કરે છે પંદર વર્ષથી મોટી ઉંમરના સત્યાવીસ કરોડ લોકો તમાકુનું જુદા જુદા રૂપમાં સેવન કરે છે હવે સિગરેટની અંદર ચાર હજારથી વધારે કેમિકલ્સ રહેલા છે અને તે બધા ખૂબ જ નુકસાનકારક હોય છે આપણા શરીરમાં અહીંયા આપણે હૃદયની વાત કરી રહ્યા છીએ તો ધૂમ્રપાનની અસરો શું છે હૃદયના દરમાં વધારો કરે છે એટલે કે હૃદય વધારે કામ કરવું પડે છે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે ધુમાડામાં રહેલા જે ઝેરી તત્વો છે તે હૃદયમાં ઓક્સિજનની માંગમાં વધારો કરે છે એટલે કે હૃદય રોગના હુમલા થવાની શક્યતાઓ બીજા જોખમી પરિબળો હોય કે ન હોય ખૂબ જ વધી જાય છે અને આપણે જે એથ્રોક્લેસ્કલેરોસિસની પ્રક્રિયા જે સમજી તેને વાયુ વેગ મળે છે અહીં ધૂમ્રપાન છોડવાના ઘણા બધા ફાયદા છે પણ આપ જે આપણે હૃદયરોગની વાત કરી રહ્યા છીએ તો હૃદયરોગનું પ્રમાણ ધૂમ્રપાન છોડ્યાના માત્ર એક વર્ષની અંદર જ પચાસ ટકા જેટલું ઘટી જાય છે અને પંદર વર્ષ પછી તેમાં ક્યારે પણ ધૂમ્રપાન નથી કર્યું તેવું નોર્મલ થઈ જાય છે અને તેની સાથે બીજા બધા જે કેન્સરોનું રિસ્ક ઓછું થઈ જાય છે તે તો આપણા ફાયદામાં જ છે અહીં દારૂની વાત કરતાં પહેલાં હું તમને એક વાત કહીશ કે ઘણીવાર છાપાઓમાં આપણે એવા લેખો જોતા હોઈએ છીએ કે અમુક પ્રકારનો અમુક લિમિટેડ દારૂ પીવાથી હૃદયરોગમાં ફાયદો થતો હોય છે હવે એક વસ્તુનું પુષ્ટિકરણ કરીશ કે આજે બધા જે સર્વે થયેલા હોય છે તે પશ્ચિમના દેશો પર થયેલા હોય છે અને આપણે આગળ જોયું ભારતીય હોવું એ જ એક જોખમી પરિબળ છે આપણું બંધારણ આપણું જીનેટિક કોન્સ્ટિટ્યુશન એટલે આપણું જે આનુ આનુવંશિકતા છે તે ત્યાંના લોકો કરતાં ઘણું અલગ છે એટલા માટે આપણે એ લોકોનું આંધળું અનુકરણ કરવું જોઈએ નહીં એ જ વસ્તુ અહીંયા બતાવી છે કે દારૂના લીધે હૃદયનું વિસ્તરણ થાય છે એટલે કે પહોળું થાય છે બ્લડ પ્રેશર આવે છે ધબકારા અનિયમિત થાય છે જેના લીધે લોહી ગંઠાય છે અને સ્ટ્રોક અને હૃદય રોગના હુમલા થવાની શક્યતા ખૂબ વધી જાય છે અને અકાળ મૃત્યુ થાય છે મહેરબાની કરીને દર્શક મિત્રો યાદ રાખજો અહીં હું દારૂના લીધે નુકસાન જે લીવરને થાય છે તેની તો વાત કરતી જ નથી હવે છેલ્લા બે વર્ષથી આખું વિશ્વ અને આપણો દેશ કોવિડ નાઇન્ટીન નામની બીમારીથી ઝઝુમી રહ્યો છે આપણે અત્યાર સુધીમાં જેટલા જોખમી પરિબળો જોયા તેવા જોખમી પરિબળો ધરાવતા દર્દીઓમાં અને જે લોકોને હૃદયરોગ છે તેવા દર્દીઓમાં કોવિડનું ખૂબ જ ગંભીર સ્વરૂપ જોવા મળ્યું છે આ ઉપરાંત આપણે ઘણા બધા આપણા ભાઈ બહેનોને ગુમાવ્યા છે એટલા માટે હું દરેક હૃદયરોગના દર્દી અને જોખમી પરિબળો ધરાવતા દરેક આપણા દર્શક મિત્રોને હું વિનંતી કરું છું કે તે લોકો મહેરબાની કરીને કોવિડની રસી એ લોકોએ લઈ લેવી જોઈએ અને હમણાં દવાખાનામાં એક વસ્તુ જોવા મળી રહી છે કે આપણા સમાજના ઘણા વડીલો કોવિડના લીધે ઘરની બહાર નથી જઈ શક્યા એટલા માટે જો એમને જોખમી પરિબળો હોય ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય હૃદયની જે દવાઓ ચાલતી હોય તો તેમાં ઘણું અનિયમિતતા જોવા મળી છે એટલા માટે કૃપા કરીને તમે ડાક્ટર પાસે જાઓ અને એની બરાબર ચકાસણી કરાવો અને યોગ્ય સારવાર કરાવવાથી આપણે હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓથી બચી શકીશું હૃદયરોગ સામેની અમુક માન્યતાઓ છે કે હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયર સમાન છે એટલે કે હાર્ટ ફેલ થઈ ગયું છે હાર્ટ એટેક શું છે એ આપણે સમજ્યું પણ હાર્ટ ફેલ થવું તેનું એક કારણ હાર્ટ એટેક હોઈ શકે છે જન્મજાતની ખામીઓ હોઈ શકે છે દારૂ જેવા વ્યસનના લીધે પણ હૃદય પોળું થઈ જાય છે અને હાર્ટ ફેલ થાય છે એટલે હાર્ટ ફેલ થવું એટલે કે હૃદયના પંપ કરવાની ક્ષમતામાં ઘટાડો થવો જેના ઘણા બધા કારણો હોઈ શકે છે એટલે હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયર સમાન નથી બીજી એક માન્યતા છે કે હાર્ટ એટેક સ્વસ્થ લોકોને થતો નથી તો આપણે ઘણા બધા પરિબળો જોયા જેનો આપણા પર અંકુશ હોતો નથી તો જ્યારે એ પરિસ્થિતિ હોય છે ત્યારે સ્વસ્થ લોકોમાં પણ હાર્ટ એટેક જેવી બીમારી જોવા મળતી હોય છે અને એક વિનંતી કરવાની કે જે લોકો ત્રીસ ચાલીસ વર્ષના હોય છે અને બધાને જોઈને જીમ જવાનું ચાલુ કરે છે તે લોકોએ પોતાના હૃદયની જોખમી પરિબળોની તપાસ કરાવવી જોઈએ અને એકસાથે ખૂબ જ શ્રમવાળી કસરતોને શરૂઆત ન કરવી જોઈએ બીજી એક માન્યતા છે કે હાર્ટ એટેક હંમેશા મારી નાખે છે તે આપણે જોયું કે જેટલી વહેલી આપણે યોગ્ય સારવાર મેળવીશું આપણે હાર્ટ એટેકથી અને તેનાથી થતા નુકસાનથી બચી શકીએ છીએ અહીંયાથી આપણે શું લઈને જઈશું જાગ્યા ત્યાંથી સવાર આપણા શરીરમાં જોખમી પરિબળો નથી તો ન આવે તેવો પ્રયત્ન કરીશું જો હોય તો પછી તે કંટ્રોલમાં રહે તેવો પ્રયત્ન કરીશું અને જો આપણને ઓલરેડી હાર્ટ એટેક આવી ગયો હોય તો ફરીથી ન આવે અને તંદુરસ્ત જીવનશૈલીનું પાલન કરીશું સૌથી મજાની વાત એ છે કે સ્વસ્થ જીવનશૈલીથી હૃદયરોગના એંશી ટકા બોજાને આપણે અટકાવી શકીએ છીએ અને તેની માટેનું પ્રથમ પગલું છે સ્વસહાય સ્વસેવા અને તેની માટે જરૂરી છે જ્ઞાન વલણ અને પગલાં લેવા અને જ્ઞાનની શરૂઆત આજે આપણે અહીંયાથી કરી દીધી છે અને હું એવી આશા રાખીશ કે આ જ્ઞાનનો આપણે આપણા જીવનશૈલીમાં ઉપયોગ કરીશું અહીંયાથી જતાં પહેલાં હું એવું ઈચ્છીશ લીલા શાકભાજી ખાતા રહો દરરોજ કસરત કરતા રહો જીવન ખુશીથી જીવતા રહો અને હૃદયરોગથી તમે બચતા રહો આ વિશે કંઈ પણ પૂછવું હોય અથવા વધારે માહિતી મેળવવી હોય તો તમે કોઈપણ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગનો સંપર્ક કરી શકો છો આભાર